नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। आज आप लोग सीखवाना है लेसन नंबर 3A जेनो पार्ट 3। पार्ट 3 में आप लोग टेन्सेस में सीखवाना छे परफेक्ट टेन्स एले कि पूर्ण काल। सौथी पहला विडियो में आप लोग सादो काल समझ्या, सादो वर्तमान काल, सादो भूतकाळ अने सादो भविष्य काल। हवे आपणे लोको वात करवाना छीए परफेक्ट टेन्स। परफेक्ट टेन्स एटले के पूर्णकार। ज्यारे कोई क्रिया हमणां ज पूरी थई छे एवुं दर्शाववुं होय तो एवा केसमां पूर्णकाळनो उपयोग थशे। तो लेसनना हेतुमां टू लर्न ध यूज ऑफ परफेक्ट टेन्स। परफेक्ट टेन्स एटले के पूर्णकाळनो उपयोग केवी रीते थशे अने एनी वाक्यरचनाओ आपणे समजवानी छे। तो परफेक्ट प्रेजेंट टेन्स, पूर्ण वर्तमान काल। पूर्ण वर्तमान काल माटे सौथी पहला हकार वाक्यनी वात करिए तो सब्जेक्ट एनी साथे हेव अथवा हेज बेमांथी कोई एक सहायकारक क्रियापद तरीके उपयोग थशे। वी थ्री एले के क्रियापदनू भूत कृदंतनू रूप। वी थ्री एले के वर्ब थ्री जेने कहेवाय, क्रियापदनू भूत कृदंतनू रूप त्यां उपयोग थशे। ऑब्जेक्ट एले के कर्म अने अधरवर्ड्स। I have written a lesson just now. મેં હમણાં જ એક લેસન લખ્યું છે. તો હમણાં જ કોઈ ક્રિયા પૂરી થઈ છે એવું દર્શાવવું હોય તો એના માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થશે. ફરીથી પાછું આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ, વધારે ખ્યાલ આવે. કોઈ નિયમિત ક્રિયા છે, રોજબરોજ થતી ક્રિયા છે, એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. કોઈ ક્રિયા બોલતી વખતે જ ચાલુ છે એવું દર્શાવવું હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. અને કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ છે એવું દર્શાવવું હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થશે. નકાર વાક્યની વાત કરીએ તો નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ, એની સાથે નોટ, વી થ્રી, ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સ. આઈ હેવ નોટ રિટન અ લેસન જસ્ટ નાઉ. મેં હમણાં જ એક લેસન લખ્યું નથી. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી થ્રી, ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સ. તો પ્રશ્નાર્થ વાક્યમાં હેવ હેઝ હંમેશા આગળ આવી જશે. ત્યારબાદ સબ્જેક્ટ વી થ્રી એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતરૂપ, કર્મ અને અધરવર્ડ્સ. હેવ આઈ રિટન અ લેસન જસ્ટ નાઉ. મેં હમણાં જ એક લેસન લખ્યું છે. પ્રશ્નાર્થ. ત્યાર પછી છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી એવું દર્શાવવું હોય. કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ જ ગઈ હતી, આપણે જ્યારે વાત કરીએ છીએ એ પહેલાં તો એ ક્રિયા પૂરી થઈ જ ગઈ હતી એવું દર્શાવવું હોય ત્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થશે. તો પોઝિટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ હેડ, વી થ્રી, ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ એક જ વપરાય છે. આઈ હેડ રિટન અ લેસન જસ્ટ ધેન. મેં ત્યારે તે લેસન લખી નાખ્યું હતું. તો લખવાની ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ જ ગઈ હતી એ દર્શાવવા માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ સબ્જેક્ટ પ્લસ હેડ, નોટ, વી થ્રી, ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સ. આઈ હેડ નોટ રિટન અ લેસન જસ્ટ ધેન. મેં ત્યારે તે લેસન લખ્યું હતું નહીં. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા નકારાત્મક દર્શાવવા માટે હેડ નોટનો ઉપયોગ થશે. અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં હેડ વાક્યની આગળ આવી જશે, ત્યારબાદ સબ્જેક્ટ, વી થ્રી, ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. હેડ આઈ રિટન અ લેસન જસ્ટ ધેન. શું મેં લેસન ત્યારે લખી નાખ્યું હતું? તો ભૂતકાળમાં પ્રશ્નાર્થ દર્શાવવા માટે હેડનો ઉપયોગ થશે, હેડ વાક્યની આગળ આવશે. તો આ પરફેક્ટ પાસ્ટ ટેન્સની વાત થઈ. ત્યારબાદ ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવું હોય ત્યારે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ભવિષ્યના કોઈ સમયે કોઈ ક્રિયા ઓલરેડી પૂરી થઈ ગઈ હશે એવું આપણે અંદાજ લગાવવો હોય તો એવા કેસમાં પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થશે. તો પોઝિટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ શેલ વિલ પ્લસ હેવ અને વી થ્રી, ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સ. તો અહીંયા બે વસ્તુ છે, શેલ હેવ અથવા વિલ હેવ. હવે આઈ અને વી સાથે શેલ હેવ વપરાય, બાકી બધા સાથે વિલ હેવ વપરાય. આ આપણે પહેલાં પણ શીખી ગયા છીએ.
तो आई शेल हैव रिटन अ लेसन बिफोर टू नाइट, तो આજ રાત્રી પહેલા મેં લેસન લખી નાખ્યું હશે. આપણે અંદાજ દર્શાવીએ છીએ કે આજ રાત પહેલા આ કામ થઈ ગયું હશે, તો ભવિષ્યના કોઈ સમય પહેલા કોઈ કામ પૂરું થઈ ગયું હશે, કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, એવો અંદાજ દર્શાવવા માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ હોય તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ અને ત્યાર પછી હેવનો ઉપયોગ કરવાનો. મતલબ કે અહીંયા આપણે જે શેલ હેવ વાપર્યું તો શેલ હેવની વચ્ચે નોટ મૂકવું પડે, અથવા વિલ હેવ વાપરવાના હોય તો વિલ અને હેવની વચ્ચે નોટ મૂકવું પડશે. તો સબ્જેક્ટ શેલ વિલ નોટ હેવ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્બ્સ. તો આઈ શેલ નોટ હેવ રિટન અ લેસન બિફોર ટુ નાઇટ, આજ રાત્રિ પહેલાં મેં લેસન લખ્યું હશે નહીં. તો ભવિષ્યના કોઈ સમય પહેલાં ક્રિયા નકારાત્મક દર્શાવવા માટે અહીંયા નેગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થશે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો શેલ વિલ આગળ આવી જશે પ્લસ સબ્જેક્ટ, ત્યારબાદ હેવ, V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. શેલ આઈ હેવ રિટન અ લેટર બિફોર ટુ નાઇટ, શું મેં આજ રાત પહેલાં લેસન લખી નાખ્યું હશે? તો ભવિષ્યના કોઈ સમય પહેલાં કોઈ ક્રિયા થઈ ગઈ હશે કે નહીં થઈ ગઈ હોય એ પ્રશ્નાર્થ દર્શાવવા માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થયો. તો ત્રણ પ્રકારના ટેન્સીસ આપણે ભણ્યા, સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. તો જ્યારે કોઈ ક્રિયા નિયમિત રીતે ચાલુ છે, નિયમિત રીતે થઈ રહી છે એવું દર્શાવવું હોય તો સિમ્પલ ટેન્સ, પછી કોઈ ક્રિયા બોલતી વખતે જ ચાલુ છે એવું દર્શાવવું હોય તો કન્ટિન્યુઅસ ટેન્સ, અને કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, હમણાં જ પૂરી થઈ છે એવું દર્શાવવું હોય, પૂર્ણ ક્રિયાઓ દર્શાવવા માટે પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. તો આ પરફેક્ટ ટેન્સ પણ આપ બરાબર રીતે સમજ્યા હશો, આપની નોટબુકમાં એને નોંધી લેશો. આભાર.